વડોદરામાં સ્ટર્લિંગ ગ્રુપના સંચાલકો અને રાકેશ અસ્થાના વચ્ચે કરોડો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે. સ્ટર્લિંગ ગ્રુપમાં આવકવેરાના દરોડામાં મળેલ કંપનીના ડાયરેક્ટર અજય પંચાલ પાસેથી વર્ષ 2011માં થયેલા બેનામી નાણાકીય વ્યવહાર અંગેની ડાયરીમાં આગળ સ્ફોટ થયો છે, જે આધારે ઇન્કમટેક્સના ત્રણ અધિકારી અને સ્ટર્લિંગ ગ્રુપના સંચાલકો નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા સહિત એક ડઝનથી વધુ વ્યક્તિઓએ કરેલી નાણાકીય લેવડ દેવડ અંગે સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી. 2011ની ડાયરીમાં કેટલાક એએસઆઈ, આઈપીએસ, આઈઆરએસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સ્ટર્લિંગ ગ્રુપના સંચાલકોએ બેનામી નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. બિહારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં રાકેશ અસ્થાનાના ત્રણ ખાતામાં નાણાંની હેરાફેરી થઈ હતી. રાકેશ અસ્થાનાના બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના ખાદીગ્રામ સિટીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રણ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા હોવાનું વર્ષ 2011ની ડાયરીમાં નોંધ છે. વર્ષ 2010-11માં વડોદરા ખાતે રાકેશ અસ્થાના ફરજ બજાવતા હતા ત્યારે તેમને સ્ટર્લિંગ ગ્રુપ કંપનીએ કરોડો રૂપિયા આપ્યા હતા, જે બિહારના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. રાકેશ અસ્થાનાના ખાદીગ્રામ સિટીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રણ બેંક એકાઉન્ટ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, જે સ્ટર્લિંગ હોસ્પિટલ અને રાકેશ અસ્થાના વચ્ચે જે નાણાકીય લેવડ દેવડ 2011માં થઈ હતી તે જે માહિતી સામે આવી છે તેની માહિતી આપશો. મનીષા, આખો મામલો છે સ્ટર્લિંગ ગ્રુપના સાંડેસરા બ્રધર્સ જે છે એ આ વિશાળ જાયન્ટ કંપની ચલાવતા હતા અને મની લોન્ડરિંગનો કેસ એક થયેલો અને એના અનુસંધાને પહેલા ઇન્કમટેક્સે તપાસ કરેલી અને ત્યારબાદ આ સમગ્ર મામલે અધિકારીઓએ લાંચ લીધી હતી. એ મામલાની સીબીઆઈમાં તપાસ સોંપવામાં આવી હતી. આજે આખી સીબીઆઈમાં તપાસ ચાલતી હતી. એ તપાસ દરમિયાન એક વિગત એવી પણ બહાર આવી છે કે રાકેશ અસ્થાના જ્યારે વડોદરા ના જે કમિશનર હતા, પોલીસ કમિશનર, એ વખતે આ વ્યવહારો થયા છે અને એમને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. 2011ની જે ડાયરી છે સ્ટર્લિંગ ગ્રુપની, એ ડાયરી પણ સીબીઆઈને મળી આવી છે અને એ આ ડાયરીની અંદર આ નોંધ પાડવામાં આવેલી છે. અલગ અલગ સમય એક વર્ષ દરમિયાન રાકેશ અસ્થાનાને 3 કરોડ ઉપરના રૂપિયા એમના એકાઉન્ટમાં જમા, એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલા છે. આ જે ડાયરી છે એને મોટો ખુલાસો કર્યો છે. હાલ આ ડાયરી સીબીઆઈને મળી છે અને એના અનુસંધાને આખી વિગતો બહાર આવી છે. રાકેશ અસ્થાના અત્યારે હાલ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર પણ છે અને ત્યારે જ આ આખો મામલો છે સીબીઆઈ દ્વારા બહાર આવ્યો છે. એટલે 2011માં જે વ્યવહારો થયા છે, જે સ્ટર્લિંગ ગ્રુપ દ્વારા રાકેશ અસ્થાનાને મોટી રકમ ચૂકવવામાં આવી છે એવી વિગતો બહાર આવી છે. આ જે વિગતો છે આમ તો ખૂબ કોન્ફિડન્સ છે, પરંતુ એની જે ડાયરી છે એના પાના અમુક બહાર આવી ગયા છે અને એના કારણે આ વિગતો બહાર આવી છે. અત્યારે રાકેશ અસ્થાના પણ શંકાના ઘેરામાં આવે છે. રાકેશ અસ્થાના અને એમના દીકરાના નામે પૈસા ટ્રાન્સફર કર્યા હોય એવી આ ડાયરીમાં નોંધ કરવામાં આવેલી છે, એ પણ મળી આવી છે. આમ આખો મામલો છે સીબીઆઈની તપાસમાં જ બહાર આવ્યો છે. રાકેશ અસ્થાના અને એમના દીકરાના ખાતામાં જે સ્ટર્લિંગ ગ્રુપ છે એને આ પૈસા ટ્રાન્સફર કર્યા હોય એવી વિગતો બહાર આવી રહી છે. મનીષા, બિલકુલ માનું, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાકેશ અસ્થાના હવે શંકાના દાયરામાં આવી ગયા છે, કારણ કે સીબીઆઈની તપાસમાં જે કઈ માહિતી બહાર આવી છે તે મોટા ઘટસ્ફોટ થવા લાયક માહિતી છે.